નાઝરીન સલામૂન અલીકુમ અલ્લાહ તાલાની હમદ અને શુકર બાદ આજે હું ફરી એકવાર તમારી ખિદ્મતમાં હાજર છું તંદુરસ્તી અને સુંદરતા તમારા રસોડામાંથી આ પ્રોગ્રામની એક નવી કડી લઈને આજે આપણે એક એવી દીકરીઓ એવી જુવાન દીકરીઓ કે જેઓ જેઓ પહેલીવાર મા બને છે તે અને પછી તેને મા બન્યા પછી જે આવતા પ્રોબ્લેમ હોય છે તે તેના વિશે જાણ કરીશું અને ખાસ કરીને આજના જમાનામાં સ્ટ્રેસને લીધે અને થોડી નાસમજને લીધે જુવાન દીકરીઓ જ્યારે જેનો આકુશમાં થઈ જાય છે પછી બચ્ચાને દૂધ પીવડાવવાની બાબતમાં બહુ ચિંતિત હોય છે એને બહુ ચિંતા થતી હોય છે અને એ ચિંતાને લીધે તેમને દૂધ પણ માને સારો આવતો નથી તો ઘણીવાર આ બાબતમાં એને પ્રોબ્લેમ થાય છે તો ચાલો આજે આપણે આપણે જુવાન દીકરીઓ કે જેઓને નવજાત એને શિશુ આવ્યું છે બાળક આવ્યું છે એમ એમના પ્રોબ્લેમ જે છાતીમાં દૂધ નથી આવતું એના વિશે આપણે આજે જોઈએ તો સૌથી પહેલાં જોઈએ કે શા માટે માતાને દૂધ બહુ ઓછું આવે છે તો એનું કારણ કે પહેલું તો થોડી ના સમજ અને થોડી ચિંતા પણ હોય છે અને ઘણીવાર એવું બને છે કે સારો ખોરાક અને જે ખાવું જોવે એ ખાતા નથી એ એથી પણ દૂધ માતાને ઓછું એના સ્તનમાં દૂધ ઓછું આવે છે તો ચાલો આજે આપણે વાર ન લગાડતા આપણે કેવી રીતને માને દૂધ વધારે માને દૂધ આવી શકે વધુ આવી શકે એ માટેનો આપણે એના ઘરેલું ઉપાય આપણે જાણવાની કોશિશ કરીએ તો સૌથી પહેલો આપણા ઘરમાં હોય છે મેથી દાણા આ મેથી છે એ બહુ જ એમાં ઓમેગાત્રો અને ફેટી એસિડ હોય છે તો મેથી દાણાને તમે મેથી દાણાને તમે લો અને તેને એનો થોડા શેકી નાખો અને એને પાવડર બનાવો શેકીને કરશો તો પાવડર બનાવવો વધુ સહેલો પડશે શેકી અને પાવડર બનાવો અને પછી તમે એને બકરીનું જો દૂધ મળે તો બહુ સારું પણ જો તમને જો બકરીનું દૂધ ના મળે તો ગાયના દૂધમાં તમે એને નવસેકું ગરમ કરી અને તમે મેથીનો પાવડર જે ભૂકો બનાવ્યો હોય છે એક ચમચી નાખી અને જે જે માતા હોય છે એને તમે આ એને દૂધ પીવા આપો જેથી એના દૂધમાં વધારો થશે અને દૂધની ક્વોલિટી પણ સારી થશે આ એક ઉપાય અથવા તો તમે એમ પણ કરી શકો આ આ કે રાતના તમે મે થોડા મેથીના દાણા પલાળી દો અને પછી સવારના એ પાણી એને ગાળી અને એ જ પાણી એને પી જાઓ અને ગમે તો થોડા મેથીના દાણા પણ ચાવી જવા આનાથી પણ માતાને દૂધ સારું આવે છે હવે આપણે આવીએ છીએ વરિયાળી જેને આપણે વરિયાળી સોફ પણ કહીએ છીએ આ વરિયાળી છે એ દૂધને દૂધ વધારવામાં બહુ જ ઉપયોગી છે કેમ કે તમે વરિયાળીને તમનો ભૂકો કરીને અને શેકીને ભૂકો કરી અને પાણીમાં નાખીને પીવું અથવા તો રાતના વરિયાળી પી પલાળી અને સવારના તમે આ વરિયાળીવાળું પાણી અને વરિયાળી ખાઈ જવાથી દૂધમાં એકદમ માતાને દૂધ એકદમ સારું સારા પ્રમાણમાં આવશે તો આ એક વરિયાળીનો ઉપયોગ થયો લગભગ એક ચમચો જેટલી વરિયાળી તમ લેવી આપણે અને પછી આવે છે જીરું આ જીરું છે આ જીરું છે એને શેકેલું જીરું હોય આ જીરું છે એ જીરુંને તમે તમા શેકીને અને એનો ભૂકો કરીને અને પાણીમાં નાખી અને જીરુંને પીવું એમાં માફ કરજો પાણીમાં નહીં પણ દૂધમાં નાખીને પીવું અને થોડી સાકર નાખવી થોડી સાકર નાખવી આનાથી પણ માતાને દૂધ વધુ સારું આવશે હવે મારી આગળ અહીંયા લસણ નથી પણ હું તમને લસણની વાત કરું કે તાજું લસણ લેવાનું એને શેકી નાખવાનું થોડું ભૂની નાખવાનું અને આ ભૂનેલા લસણમાં થોડું નિમક નાખીને ખાવાથી પણ માતાને દૂધ સારા પ્રમાણમાં આવે છે આ આપણે વાત થઈ હવે અમારી આગળ અહીંયા ઓટ્સ છે જેને આપણે આહવાન કહીએ છીએ ફ્લાકો આહવાન કહીએ છીએ આ ઓટ્સ પણ માતાને દૂધ એને નવી ને દૂધ લાવવા માટે ખૂબ જ સારા પ્રમાણમાં દૂધ આવવા માટે બહુ જ કારગત નીવડ્યું છે આ ઓટ્સને દૂધમાં પલાળીને આપણે જેમ ખાતા હોય છે સેરિયલમાં દૂધમાં એને જરા ગરમ દૂધમાં પલાળી અને એમાં થોડુંક એવું આપણે એમાં ગોળ નાખવું ગોળ નાખીને લેવાથી માતાને સારા પ્રમાણમાં દૂધ આવે છે આ ઉપાય થઈ ગયા હવે મારી આગળ અહીંયા તલ છે આ તલ મારી આગળ અહીંયા આ કલરના પી સફેદ તલ છે પીળા તલ છે આ તલ છે પણ અહીંયા તમારે જો માતાને દૂધ વધારવું હોય તો એને કાળા તલ લેવા કેમ કે કાળા તલમાં વધુ કેલ્શિયમ હોય છે અને કાળા તલથી વધુ પ્રમાણમાં દૂધ આવે છે તો કાળા તલ ને રોજ એક 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 ચમચો જમ્યા પછી કે ગમે ત્યારે દિવસમાં ચાવી અને ખાઈ જવા ને એની ઉપર થોડું દૂધ પી જવું અથવા તો પાણી પીવું એનાથી પણ દૂધ સારા પ્રમાણમાં આવે છે હવે આપણે જોઈએ કે મારી આગળ અહીંયા નારિયેલ છે નારિયેલનો અહીંયા અમે નારિયેલ રાપે છે ભૂકો છે નારિયેલનો પરંતુ તમારે કા નારિયેલની કાચલી આખો નારિયેલનો સૂકા નારિયેલનો જે કટકા આવે છે એ લઈ અને જે જેની તાજી સોઆવડ થઈ એવી એવી માતાને આપવાથી પણ દૂધમાં વધારો થાય છે આ આપણે આટલા ઉપાય કર્યા હવે એક હું તમને અહીંયા મારી ગાજર પણ છે હું ગાજર મેં ખાસ એટલા માટે રાખ્યા છે કે ગાજરનો તાજો જ્યુસ આપણે આપણે છે ને ગાજર આપણે ખરી રીતે આપણે ખાવામાં જ કે સલાડ માટે જ ઉપયોગ કરીએ છીએ પણ ના ગાજર છે એ જે જેની તાજી સુવાવડ થઈ હોય એવી ઓરતોને એને દેવામાં આવે એનો રસ દેવામાં આવે તો દૂધ એકદમ સારું એને આવે છે અને દૂધ કેમ કે ગાજરમાં બહુ જ વિટામિન ઈ હોય છે એનાથી બચ્ચું પણ તંદુરસ્ત રહે છે અને આ વરિયાળીનું મેં તમને કીધું વરિયાળીથી તમને ખબર છે વરિયાળવાળીવાળું પાણી પીવાથી જે છોક જે માતા છે એનું તો ડાયજેશન સિસ્ટમ સારી થશે પણ બચ્ચાને પણ એનાથી ગેસ નહીં થાય તો આ પણ એક ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે હવે મારી આગળ અહીંયા મેં બદામ રાખી છે મારી આગળ થોડી બદામ છે એમાં એલચી દાણા છે અને કેસર પણ છે મારી આગળ તો આનું એક ખાસ તમને એક જાતનું ડ્રિંક્સ બનાવવાનું છે પહેલાં મારી આગળ દસ ખજૂર લેવાની છે પણ ખજૂર મારી ગયા હાલમાં મારી આગળ નથી તો તમે બરાબર નોટ કરી લો કે દસ ખજૂર લેવાની છે દસ બદામ લેવાની છે અને થોડા એલચીના દાણા લેવાના છે અને કેસર લેવાનું છે થોડા બદામ ખજૂર આ એલચીના દાણા અને કેસર લેવાનો છે દસ ખજૂરને રાતે પાણીમાં પલાળી દો અને બદામને પણ દસ બદામને પાણીમાં રાતે પલાળી દો પછી સવારના થોડા પાણીમાં એ જ પાણીમાં તમે એને પીસી નાખો ઠળિયા ખજૂરના કાઢીને અને બદામની છાલ ઉતારીને અને પછી એની એક જાતની પેસ્ટ બને તો એ પેસ્ટમાં થોડો થોડો અદ્રકનો અમારી આગળ આદુ છે કે જેને આપણે સૂટ કહીએ છીએ આદુ અદ્રકનો પાવડર રાખવાનો એલચી રાખવાની અને કેસર રાખવાનું અને આ પેસ્ટને પછી દૂધમાં નાખી એને જે ન જેની તાજી સોઆવટ થઈ હોય એવી એવી ઓરતને આપવાથી એના દૂધમાં એને જે દૂધની ક્વોલિટી પણ સારી આવશે અને ક્વોન્ટિટી પણ સારી હશે તો આ આપણા ઘરેલું ઉપાયથી આપણે જે તાજી છૂવાળી થયેલી માતાને જે ચિંતા હોય છે કે કેમ કેમ કેમકે દૂધ ના આવતું હોય ઓછું આવે છે એ આપણે કેમ જાણી શકીએ તો બાળક છે ખૂબ જ રડશે એનું પેટ નહીં ભરાય અને બહુ વારે ઘડીએ જાગી જશે એ એની ઉપરથી આપણે જાણી શકીએ કે એને પૂરતું દૂધ મળતું નથી તો આ બધા આપણે ઘરેલું ઉપાય અજમાવીને અને માતાનો નવી જે જેની તાજી સુવાવડ થઈએ છે એવી માતાને આપણે આપણે એને એના દૂધમાં વધારો કરી શકીએ છીએ અને ખાસ કરીને મારું જે જેને નવજવાન આપણી દીકરીઓ છે એને મારી એક ખાસ સલાહ છે કે તમે તમારા બચ્ચાને નહીં નહીં તો છ મહિના સુધી તમે તમારું દૂધ પીવરાવો કેમ કે આ માતાનું દૂધ બધા કરતાં શ્રેષ્ઠ છે બધા કરતાં ઉત્તમ છે અને બાળકની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે આ મારો દર્શ તમને ફાયદો આપશે ઇન્શાલ્લા ફરી એક નવા દર્શ સાથે મળીશું અલ્લાહ હાફિઝ